नमस्ते बाळको, आ वीडियो में आपणे समय रेखा विषे शीखीशुं। चंदा अप्पुना घरे आवी छे। तेणे अप्पुना घरे एक फोटो आल्बम जोयो। चंदाए आल्बम खोलीने तेने जोवानो शुरू कर्यो। आल्बम में अप्पुना बाळपणथी लईने आज सुधीना घणा फोटा हता। चंदाए अप्पुने कह्यु के केम नहीं ते बन्ने मळीने ते फोटाओने बाळपणथी लईने आज सुधीना क्रममां गोठवे। अप्पु ए ना समजी शक्यो के तेओ आवुं कई रीते करी शकशे। त्यारे चंदाए तेने जणाव्यु के ते समयरेखानो उपयोग करीने तेना फोटाने समय अनुसार क्रममां गोठवी शके छे। अप्पुए चंदाने पूछ्यु के आ समयरेखा शुं छे। बाळको, शुं तमे समयरेखा विशे जाणो छो? ना, कोई वांधो नहीं। समयरेखा एक एवी रेखा छे के जेना पर आपणे समयना क्रममां कोई पण व्यक्तिना जीवनमां बनेली घटनाओने दर्शावी शकीए छीए। चंदाए अप्पुना आल्बममांथी आ चार फोटा काढ्या। आ ફોટામાં અપ્પુ તેનો 7મો જન્મદિવસ ઉજવી રહ્યો છે। આમાં અપ્પુ પહેલા ધોરણમાં હતો। આ ફોટો જ્યારે 1 વર્ષનો થયો ત્યારે પડાવ્યો હતો, જ્યારે તેના માતા પિતા તેને લઈને આબુ ફરવા ગયા હતા। અને આ છેલ્લો ફોટો ત્યારે પડાવ્યો હતો જ્યારે અપ્પુએ 2 વર્ષની ઉંમરે પહેલી વાર માં બોલવાનું શરૂ કર્યું। ચંદાએ આવી રીતે એક આડી રેખા દોરી અને અપ્પુને સમજાવ્યું, જુઓ અપ્પુ, સમયરેખા બનાવવા માટે આપણે પહેલા આવી રીતે એક આડી રેખા બનાવવી પડશે, પછી તેના પર આપણે જે ઘટનાઓ દર્શાવવા માંગીએ છીએ તેની ઉંમર સૌથી નાનીથી સૌથી મોટી ઉંમરના ક્રમમાં લખીશું। બાળકો, અહીંયા અપ્પુના 4 ફોટા અને તે ફોટા પર ઉંમર લખી છે। શું તમે કહી શકો કે આમાંથી કઈ ઉંમર સૌથી નાની છે? જી હા, આમાંથી અપ્પુનો આ ફોટો, જે અપ્પુનો 1 વર્ષનો હતો ત્યારે પડાવવામાં આવ્યો હતો, તે સૌથી પહેલા સમયરેખા પર આવી રીતે 1 વર્ષની ઉંમર લખીને દર્શાવવામાં આવશે। હવે શું તમે જણાવી શકશો કે આ ફોટાઓમાંથી કઈ ઉંમર સમયરેખા પર ક્રમમાં આગળ આવશે? શાબાશ બાળકો, તમે આનો જવાબ બિલકુલ સાચો શોધ્યો છે। આ ફોટો જેમાં અપ્પુ 2 વર્ષનો હતો, સમયરેખા પર ક્રમમાં આગળની સંખ્યા 2 વર્ષ લખીને દર્શાવવામાં આવશે। અને આમાંથી કયો ફોટો સમયરેખા પર આગળ હશે? જી હા, અપ્પુનો આ ફોટો, જેમાં અપ્પુ પહેલા ધોરણમાં હતો, સમયરેખાના ક્રમમાં 5 વર્ષની ઉંમર લખીને દર્શાવવામાં આવશે। અને છેલ્લે અપ્પુનો 7મા જન્મદિવસનો ફોટો સમયરેખા પર 7 વર્ષની ઉંમર લખીને દર્શાવવામાં આવશે। આ રીતે અપ્પુની સમયરેખા તૈયાર થઈ ગઈ। બાળકો, શું તમને કાકાના તે ફોટા યાદ છે? શું તમે આ ફોટા પરથી કાકાની સમયરેખા તૈયાર કરી શકો છો? તમે ઈચ્છો તો વિડીયોને રોકી શકો છો અને જવાબ
શોધી શકો છો. શાબાશ બાળકો, તમે જવાબ બિલકુલ સાચો મેળવ્યો છે. છેવટે ચંદાએ અપ્પુની સમયરેખા પૂરી કરી દીધી અને આ રીતે અપ્પુના ફોટાઓને આ આલ્બમમાં ક્રમમાં ગોઠવી દીધા. અપ્પુ તેના ફોટાઓને ક્રમમાં જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. બાળકો, આ વિડીયોમાં આપણે સમયરેખા વિશે શીખ્યા. આગળના વિડીયોમાં આપણે તેના વિશે વધુ શીખીશું.